गुड मॉर्निंग स्टूडेंट, आज आप भणीशू इंडस्ट्रियल एप्लिकेशन ऑफ यीस्ट एंड एस्परजिलस। एस्परजिलस अने यीस्ट नो इंडस्ट्रियल रीते कई कई रीतना उपयोग थाय छे ए जोवानुं छे। तो सौथी पहला यीस्ट इज मेनली यूज फॉर फर्मेंटेशन ऑफ द कार्बोहाइड्रेट, एटले के जे फर्मेंटेशन प्रोसेस छे, फर्मेंटेशन प्रोसेस कोने कहेवाय तो के कोईपण कार्बोहाइड्रेट छे, कार्बोहाइड्रेटनू अथवा तो कोईपण सुगरनू आल्कोहल अने कार्बन डाइऑक्साइड में कन्वर्ट करवू एने फर्मेंटेशन प्रोसेस कहेवाय। तो एमा यीस्टनो मेनली उपयोग थाय छे। ड्यूरिंग रेस्पिरेशन यीस्ट सेल ऑक्सिडाइज सुगर, एटले के शू करशे, सुगरनू ऑक्सिडाइज एटले के ऑक्सिडेशन करशे इन सीम्पल ऑर्गेनिक एसिड एंड रिलीज एनर्जी। जे यीस्ट सेल जे ए रेस्पिरेशन वक्त कोईपण सुगरनू ऑक्सिडेशन करशे अने जे सुगर जे ए सीम्पल ऑर्गेनिक एसिड में कन्वर्ट थई जशे अने एनर्जी रिलीज करशे। वेन द सप्लाई ऑफ फ्री ऑक्सिजन इज रेस्ट्रिक्टेड द ऑर्गेनिक एसिड ઇ સ્પ્લિટ ઇન ટુ કાર્બન ડાયોક્સાઇડ એન્ડ આલ્કોહોલ। જે સિમ્પલ ઓર્ગેનિક એસિડ અને એનર્જી રિલીઝ થયું છે એમાંથી ફરી પાછું કન્વર્ટ થઈ કાર્બન ડાયોક્સાઇડ અને આલ્કોહોલ એન્ડ પ્રોડક્ટ આપને મળે, એટલે કે ફર્મેન્ટેશન પ્રોસેસમાં કોઈપણ સુગર છે એ સુગરનું ઓક્સિડેશન દ્વારા છેલ્લે કાર્બન ડાયોક્સાઇડ અને આલ્કોહોલ મળે છે, તો એને ફર્મેન્ટેશન પ્રોસેસ કહેવાય। These products are of no use to yeast but are of immense value to the baking and brewery industry. Baking અને બ્રેવરી ઇન્ડસ્ટ્રી, બ્રેવિંગ ઇન્ડસ્ટ્રીમાં આનો યીસ્ટનો ખૂબ જ મોટા પાયે ઉપયોગ થાય છે। તો એ કઈ કઈ રીતે થાય છે એ જોવાનું છે। તો પહેલું છે બેકિંગ એન્ડ બ્રેવિંગ ઇન્ડસ્ટ્રી યુઝ ઓફ યીસ્ટ, એટલે કે યીસ્ટનો કઈ કઈ રીતનો ઉપયોગ થાય છે। તો ઇન ધ બેકિંગ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ એન્ડ આલ્કોહોલ ઇઝ વેસ્ટ પ્રોડક્ટ, બરાબર। તો આમાં સૌથી ઉપયોગી પ્રોડક્ટ કઈ છે તો કે કાર્બન ડાયોક્સાઇડ, અને વેસ્ટ પ્રોડક્ટ કઈ છે તો કે આલ્કોહોલ। કેમ કે બેકિંગ ઇન્ડસ્ટ્રીમાં જે કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગ પ્રોડક્શન થાય છે બાય ફર્મેન્ટેશન પ્રોસેસ, કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય છે એનો જ ઉપયોગ થાય છે, આલ્કોહોલનો ઉપયોગ થતો નથી। The CO2 is responsible for rising dough and giving spongy structure. કેવું? સ્પોન્જી, એટલે કે કોઈપણ આથવણની પ્રોસેસ છે, ઇડલી, ઢોકરા અથવા બ્રેડ, આ બધામાં સ્પોન્જી, સ્પોન્જ જેવું ટેક્સચર બને છે। તો એ કેના કારણે બને છે? તો કે જેમાં ફર્મેન્ટેશન પ્રોસેસ દ્વારા CO2 ઉત્પન્ન થાય છે એના દ્વારા બને છે। પછી The alcohol produced during the baking process is drained off as a byproduct. In the brewery, on the other hand, alcohol is a valuable product. Like brewing industry, like alcohol product industry છે એમાં alcohol valuable product છે, જ્યારે carbon dioxide છે એ side product છે। Commercial manufacture of ethyl alcohol, એટલે કે કમર્શિયલી જે ethyl alcohol produce કરે છે એવી ઇન્ડસ્ટ્રીમાં આલ્કોહોલ મેઇન પ્રોડક્ટ કહેવાય અને કાર્બન ડાયોક્સાઇડ છે સાઇડ પ્રોડક્ટ કહેવાય। કાર્બન ડાયોક્સાઇડ વિચ ઇઝ અ બાય પ્રોડક્ટ ઇન ધ પ્રોસેસ, બરાબર છે, કાર્બન ડાયોક્સાઇડ છે બાય પ્રોડક્ટ હોય અને જેને શું કરવામાં આવે તો કે કેન બી કમ્પ્રેસ્ડ ઇન ટુ સોલિડ ફોર્મ, જેને કમ્પ્રેસ્ડ કરી અને સોલિડ કાર્બન ડાયોક્સાઇડમાં કન્વર્ટ કરવામાં આવે। એ સોલિડ કાર્બન ડાયોક્સાઇડ ઘણી જગ્યાએ આગ ઓલવવામાં પણ ઉપયોગી થાય છે। ત્યાર પછી ઇન ધ વ્યુંગ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઇમ્પોર્ટન્ટ ધ યીસ્ટ હેવ બીન હાઇબ્રિડાઇઝ એન્ડ સર્ટેન ડેમોસ્ટેન્ટ સ્ટ્રેન વેરાયટીઝ એન્ડ સ્પીસીસ હેવ બીન ડેવલપ બાય સિલેક્શન એન્ડ બ્રિડિંગ ઇન બ્રિડિંગ બ્રિડિંગ એટલે કે ઇન બ્રિડિંગ અથવા તો ક્રોસ બ્રિડિંગ, એટલે કે બે અલગ અલગ સ્પીસીસના લક્ષણો એકમાં લાવવા, જે ઇન્ડસ્ટ્રીયલ તરીકે ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ થતો હોય છે, અને એવી ઇનબ્રિડિંગ કરેલી યીસ્ટનો ઉપયોગ વિટામિન
અને સુગરને ફરમેન્ટ કરવામાં ઉપયોગ થતી હોય છે, સિન્થેસાઇઝ ઓફ વિટામિન એટલે કે વિટામિન પ્રોડક્શનમાં, અને ફરમેન્ટ સુગર એટલે કે સુગરનું ફરમેન્ટેશન કરી અને આલ્કોહોલ પ્રોડક્શનમાં ઉપયોગી થતી હોય છે. ત્યાર પછી યીસ્ટ કેક ઇન્ડસ્ટ્રી. ધ એક્સટેન્સિવ યુઝ ઓફ યીસ્ટ ઇન બ્રેવિંગ એન્ડ બેકિંગ ઇન્ડસ્ટ્રી ઇઝ ગીવન ગ્રેટ ઇમ્પટસ ટુ ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ અનધર ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રી એટલે કે જે યીસ્ટ છે એ બેકિંગ અને બ્રેવિંગ ઇન્ડસ્ટ્રી સિવાય જે કેક ઇન્ડસ્ટ્રી છે એમાં પણ ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજવે છે. ઇટ ઇઝ ઇન પ્રિપેરેશન ઓફ યીસ્ટ કેક ઓન કોમર્શિયલ સ્કેલ એટલે કે યીસ્ટ કેક પ્રોડ્યુસ કરવા માટે યીસ્ટનો ઉપયોગ થતો હોય છે. કમર્શિયલી ધ યીસ્ટ કેક આર પ્રિપેર્ડ બાય પ્રેસિંગ ઇન ટુ ક્યુબ. ક્યુબમાં એટલે કે કોઈ પણ મોલ્ડ હોય મોલ્ડમાં પ્રેસિંગ દ્વારા કેક ઉત્પન્ન કરવી યીસ્ટનો ઉપયોગ કરીને એ રીતના ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગી થાય છે. ઇન ધ લેબોરેટરી ધ યીસ્ટ કેક આર પ્લેસ્ડ ઇન ટુ વાર્મ સુગરી સોલ્યુશન. વાર્મ એટલે ગરમ સુગર સોલ્યુશન, જે લેબોરેટરીમાં વાર્મ સુગરી સોલ્યુશન છે એમાં ડેમોન્સ્ટ્રેટ ધ ફર્મેન્ટેશન પ્રોસેસ, એમાં ફર્મેન્ટેશન પ્રોસેસ કરવામાં આવે. જે ગરમ સુગરવાળું સોલ્યુશન હોય એમાં યીસ્ટ નાખીને ફર્મેન્ટેશન પ્રોસેસ કરવામાં આવે. ધ યીસ્ટ સેલ આર એક્ટિવેટેડ. ગરમ સુગરી સોલ્યુશનના કારણે યીસ્ટ સેલ એક્ટિવેટ થઈ જશે. ધ ટીની યીસ્ટ સેલ આર રીચ ઇન પ્રોટીન એટલે કે જે યીસ્ટ સેલ છે એમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું વધારે હોય. સર્ટેન સ્ટ્રેન ઓફ યીસ્ટ એફોર્ડ કન્સિડરેબલ ફેટ એટલે કે અમુક યીસ્ટમાં ફેટનું પ્રમાણ પણ વધારે જોવા મળે. દે આર ધેર ફોર મેગલેડ વિથ અધર ફૂડ સ્ટફ ટુ ઇન્ક્રીઝ ધેર ફૂડ વેલ્યુ. ફૂડ સ્ટફ એટલે કે જે ફૂડ આપણે નોર્મલી કહેતા હોઈએ છીએ કે ફાસ્ટ ફૂડ, જે ફક્ત ને ફક્ત પેટ ભરવા માટે જ ઉપયોગી થાય, એમાંથી કોઈ પણ જાતનું વિટામિન પ્રોટીન ફેટ કાર્બોહાઈડ્રેટ મળે નહીં, તો એવા ફૂડની ફૂડ વેલ્યુ ઇન્ક્રીઝ કરવા માટે જે સ્ટફ ફૂડ અથવા તો ફૂડ સ્ટફ છે એને એના ફૂડની એમાં વિટામિન પ્રોટીન બધું એડ કરી એના ફૂડની વેલ્યુ વધારવા માટે ઘણી વખત યીસ્ટ પણ એડ કરવામાં આવતી હોય છે. ત્યાર પછી છે પ્રોડક્શન ઓફ વિટામિન. ફ્રેશ યીસ્ટ સેલ આર એક્સેલેન્ટ સોર્સ ઓફ વિટામિન બી એન્ડ જી. એક માર્કનો ક્વેશ્ચન છે કે ભાઈ વિટામિન બી અને જી એ બંને યીસ્ટ સેલમાંથી ખૂબ જ વધારે પ્રમાણમાં મળી આવે. એન્ડ ધસ એન ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ હાઈલી વેલ્યુ સબસ્ટન્સ. ઇટ ઇઝ યુઝ ઇન ધ પ્રિપેરેશન ઓફ વિટામિન બી કોમ્પ્લેક્સ ટેબ્લેટ. આ પણ એક માર્કનો ક્વેશ્ચન છે. વિટામિન બી કોમ્પ્લેક્સ ટેબ્લેટ પ્રોડક્શનમાં પણ યીસ્ટનો ઉપયોગ થાય છે. કમ્પ્રેસ્ડ યીસ્ટ ઇઝ યુઝ એઝ અ સોર્સ ઓફ વિટામિન્સ એન્ડ એન્ઝાઇમ. જે કમ્પ્રેસ કરેલી યીસ્ટ છે એનો ઉપયોગ વિટામિન તરીકે અને એન્ઝાઇમ તરીકે એનો ઉપયોગ થાય છે. ક્યાં કઈ જગ્યાએ? તો કે મેન્યુફેક્ચર ઓફ સિરપ. સિરપનો પ્રોડક્શન માટે કમ્પ્રેસ કરેલી યીસ્ટનો ઉપયોગ થાય છે. એન્ડ કન્ફેક્શનરી પ્રોડક્ટ. કન્ફેક્શનરી એટલે કે મીઠાઈ પ્રોડક્ટ કરતી દુકાનો, મીઠાઈ પ્રોડક્શનમાં, બરાબર. કન્ફેક્શનરી એટલે કે મીઠાઈ. એઝ બાય ગોસિપી ઓફ ફિલામેન્ટસ યીસ્ટ ઇઝ યુઝ ઇન ધ પ્રોડક્શન ઓફ વિટામિન રાઇબોફ્લેવિન. વિટામિન બી વન. વિટામિન બી વન એટલે કે વિટામિન રાઇબોફ્લેવિન. વિટામિન બી વનના પ્રોડક્શનમાં એસ્પરજિલસ ગોસિપી છે, સોરી ગોસિપી છે એ ફિલામેન્ટસ યીસ્ટ છે એનો ઉપયોગ થાય છે. અધર યુઝિસ. યીસ્ટ આર ઓલ્સો એમ્પ્લોયડ ટુ ફ્લેવર ટુ કોકો બીન્સ. કોકો એટલે કે ચોકલેટના જે દાણા હોય છે એ કોકો બીન્સ એકદમ કડવા હોય છે અથવા તુરા જેવા લાગે, જેના ફ્લેવર માટે અને ચોકલેટના પ્રોડક્શન માટે
યીસ્ટનો ઉપયોગ કરતા હોય છે. બિસાઇડ્સ ધ અબોવ મેન્ટેન યુઝ ઓફ યીસ્ટ, દે આર યુટિલાઇઝ ઇન ટુ મેડિસિન ઇન્ડસ્ટ્રી એઝ અ સોર્સ ઓફ એન્ઝાઇમ. મેડિસિન ઇન્ડસ્ટ્રીમાં એન્ઝાઇમના સોર્સ તરીકે પણ એનો ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી છે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન ઓફ એસ્પરજિલસ. એસ્પરજિલસ સ્પીસીસ ઇઝ મોસ્ટલી નોન ફોર ઇટ્સ રોલ ઓફ પેથોજન. પેથોજન એટલે કે હાર્મફુલ ઇફેક્ટ કરતી એસ્પરજિલસ મોસ્ટ ઓફ એ રીતના જોવા મળે છે. પણ દે ઓલ્સો પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ ઇન્ડસ્ટ્રી ઇન અવર એન્વાયરમેન્ટ. એ ફ્યુ એક્ઝામ્પલ એસ્પરજિલસ નાઇગર, એસ્પરજિલસ ઓરાઇઝા સ્પીસીસ છે એ ઇન્ડસ્ટ્રીયલ તરીકે ઉપયોગી થાય છે. પેલું છે બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી. ઇન એડિશન ટુ ઇટ્સ રોલ એઝ એ ડીકમ્પોઝર, એટલે કે કોઈ પણ વસ્તુને ડીકમ્પોઝ કરવી એના માટે ઉપયોગી થાય છે. એસ્પરજિલસ નાઇગર કન્ટ્રીબ્યુટ ટુ ધ બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી બાય પ્રોવાઇડિંગ યુઝફુલ એન્ઝાઇમ ફોર ફૂડ ઇન્ડસ્ટ્રી. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એન્ઝાઇમ તરીકે પણ ઉપયોગ થાય છે, સચ એઝ એ અમાઇલેઝ, લાઇપેઝ, સેલ્યુલેઝ, ઝાયલિનેઝ અને પ્રોટીએઝ. આ બધા એન્ઝાઇમ છે એસ્પરજિલસ નાઇગરમાંથી મળી આવે. ઓલ્સો ઇટ ઇઝ વન ઓફ ધ ટોપ કન્ટ્રીબ્યુટર ફોર સાઇટ્રિક એસિડ પ્રોડક્શન. મોસ્ટ ઓફ સાઇટ્રિક એસિડ પ્રોડક્શન છે એસ્પરજિલસ નાઇગરમાંથી કરવામાં આવે. એક માર્કનો ક્વેશ્ચન છે કે એસ્પરજિલસ નાઇગરમાંથી કયું એસિડ પ્રોડક્શન થાય છે, તો કે સાઇટ્રિક એસિડ. પછી છે ફર્મેન્ટેશન ઇન્ડસ્ટ્રી. ઓરાઇઝા એસ્પરજિલસ ઓરાઇઝા એસ્પરજિલસ ઓરાઇઝા ઇઝ ઓલ્સો મેજર કન્ટ્રીબ્યુટર ટુ ધ ફર્મેન્ટેશન ઇન્ડસ્ટ્રી. ફર્મેન્ટેશન જેમ આપણે કીધું સુગરમાંથી આલ્કોહોલ બનાવવું. ઇન જાપાન મિઝો, સોયાબીન પેસ્ટ એન્ડ મેની અધર સોય પ્રોડક્ટ્સ આર ક્રિએટેડ વિથ ધ હેલ્પ ઓફ ધ ધીસ માઇક્રો ઓર્ગેનિઝમ. માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે એસ્પરજિલસ ફંજાઈ. સોયાબીન, જે સોયાબીન છે એ કઠોળ છે, એ કઠોળમાંથી સોયાબીન પેસ્ટ અને અધર સોયાબીન પ્રોડક્ટ છે એ બનાવવા માટે એસ્પરજિલસનો ઉપયોગ થાય છે. બાય યુઝિંગ મોલ્ડ વેરાયટીઝ વેરિટેશન ઓફ ફ્લેવર એરોમા એન્ડ ટેક્સચર. ફ્લેવર એટલે કે એનું કોઈપણ સ્વાદ, એરોમા એટલે કે સુગંધ અને ટેક્સચર એટલે કે એનું સ્ટ્રક્ચર એ ચેન્જ કરવા માટે પણ જે એસ્પરજિલસ છે એનો ઉપયોગ થાય છે. પછી વિટામિન પ્રોડક્શન, તો કે મેની સ્પીસીસ ઓફ એસ્પરજિલસ એક્ઝામ્પલ એસ્પરજિલસ ગોસિપી એન્ડ ગુડ સોર્સ ઓફ વિટામિન સચ એઝ એ રાઇબોફ્લેવિન એટલે કે વિટામિન બી વન. યીસ્ટમાંથી પણ વિટામિન બી વન મળે, પણ યીસ્ટમાંથી વિટામિન બી અને વિટામિન જી આ બંને વધારે પ્રમાણમાં મળે, જ્યારે એસ્પરજિલસ ગોસિપીમાંથી આપણે વિટામિન બી વન એટલે કે રાઇબોફ્લેવિન વધારે મળશે. પછી ઓર્ગેનિક એસિડ. ઓર્ગેનિક એસિડ ક્યાં ક્યાં મળે છે, તો કે સાઇટ્રિક એસિડ એસ્પરજિલસ નાઇગરમાંથી, ગ્લુકોનિક એસિડ એસ્પરજિલસ ફ્યુમેરિકસ અને એસ્પરજિલસ નાઇગરમાંથી, જેલિક એસિડ એસ્પરજિલસ ગેલોમાઇસી અને એસ્પરજિલસ નાઇગર, ઇટાકોનિક એસિડ એસ્પરજિલસ ઇટાકોનિકસ અને એસ્પરજિલસ ટેરસ, કોજિક એસિડ એસ્પરજિલસ ઓરાઇઝા એસ્પરજિલસ ફ્લેવસ અને એસ્પરજિલસ ટમરી. બાયો એસે એમાં પણ સેમ ટુ સેમ એસિડ આપેલા છે. એસ્પિડ એસ્પરજિલસની કઈ કઈ સ્પીસીસમાંથી પ્રોડક્ટ થાય છે એ બતાવેલું છે. ત્યાર પછી મેડિસિન ઇન્ડસ્ટ્રી. મેડિસિન ઇન્ડસ્ટ્રીમાં સમ સ્પીસીસ ઓફ એસ્પરજિલસ પ્રોડ્યુસ એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીબાયોટિક. દે આર યુઝ ટુ મેક મેડિસિન. એટલે કે એસ્પરજિલસની ઘણી બધી સ્પીસીસમાંથી એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીબાયોટિક દવાઓ બનાવવામાં આવે છે. એક જાતની ફંજાઈ છે, પણ અમુક ફંજાઈ અગેન્સ્ટ, અમુક બેક્ટેરિયલ અગેન્સ્ટ અને અમુક એન્ટી બાયોટિક આ રીતના
દવાઓ તરીકે ઉપયોગ થતી હોય છે. અહીં આપણું યુનિટ 2 પૂરું. થેન્ક યુ.